नागरिक समिति द्वारा मेघाणी ऑडिटोरियम हॉल खाते कैबिनेट मंत्री जीतूभाई वाघाणीनो अभिवादन समारोह योजायो हतो, जेमा 250 थी वधु संस्थाओं द्वारा जीतूभाईनुं अभिवादन करवामां आव्युं हतुं। भावनगर नागरिक समिति द्वारा धारासभ्य अने पूर्व प्रदेश अध्यक्ष जीतूभाई वाघाणीने राज्यकक्षामां कैबिनेट मंत्री तरीके ओहदो प्राप्त थता मेघाणी ऑडिटोरियम हॉल खाते अभिवादन समारोहनुं आयोजन करवामां आव्युं हतुं। आ अभिवादन समारोह कार्यक्रम अध्यक्ष पूर्व मेयर भूपेन्द्रसिंह चुडासमानी उपस्थिति में योजायो हतो। आ समारोह प्रसंगे उपस्थित शैक्षणिक संस्थाओं, संगठनों, मंडलों, विविध ज्ञातिना प्रमुखों, शुभेच्छकों सहित 250 संस्थाओं द्वारा कैबिनेट मंत्री जीतूभाई वाघाणीने शुभेच्छा पाठवी तेमनुं अभिवादन करवामां आव्युं हतुं। आ तबक्के मंत्री जीतूभाई वाघाणीए उपस्थित सर्वोनो आभार व्यक्त कर्यो हतो। विद्यार्थिनियों द्वारा
हितकारी जगत माही संत परम विशेषारी अने आपणे ज्यां तो एम पण कहेवाय के शांति पवाड़े ने संत कहिए मारा ने तमारा मनना तभी व्याधि उपाधि ने हरे ते संतोष है अने ए संतो नो सम्मान अत्यारे जीतुभाई वाघाणी करी रह्या छे अने शाल अर्पण करीने अने एमने आशीर्वाद स्वीकार करी रह्या छे। આ સંતો જે મારા ને તમારા જીવનમાં બનતી નાની નાની ઘટનાઓને માંથી પણ આપણને હાર્દિક વંદે માતરમ ની આ રચના કલાકારો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે। અભિવાદન સમારોહની સંપન્ન થયો છે એમાં સ્વામિનારાયણ ગુરુકુળના કેપી સ્વામીજી અને અન્ય સંતો એમને શાલ કોટ ભરી અને પછી સન્માન કરશે માનવીય ગુરુજી Thank you.
સાથે સાથે જ પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, સાંસદ શ્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ અને એની સાથે સાથે જ માનનીય મોટા ભાઈને તો પગે લાગી રહ્યા છે, પરિવારના સ્વજનોને મળી રહ્યા છે. નાગરિક સમિતિને અભિનંદન આપું છું. જાહેર જીવનમાં પડેલા નાનાથી મોટા કાર્યકર્તાઓ, પ્રજાની સેવા કરતા કરતા, ખૂબ સહન કરતા કરતા આગળ વધતા હોય છે. મારા સાથી તરીકે હું અહીંયા નગરભાઈ મેયર બન્યા ત્યારથી આવું છું, એની પહેલાથી 95માં વિદ્યાર્થી પરિષદના એક અદના નાના કાર્યકર્તાથી પોતાની કારકિર્દીની શરૂઆત જિંદગીના વ્યક્તિગત અને સામૂહિક ઉતાર ચઢાવ પણ ક્યાંય ચલિત થયા સિવાય એમણે આખી મંજિલ તમારી વચ્ચે રહીને પૂરી કરી છે. એ સત્તા હોય કે ન હોય એ પ્રમાણે કરતા મારો અનુભવ પણ આપ સૌના સ્વાભાવિક છે કે સમયને સમયની મર્યાદામાં ચાલવું જોઈએ, પણ આજનો ભાવનગરનો જનાશીર્વાદ યાત્રાનો મારા જાહેર જીવનના પણ પુનઃ એકવાર કહું છું કે સન્માનો બહુ થયા, રેલીઓ બહુ કાઢી, યાત્રાઓ બહુ કાઢી, ગમે કાઢી, કુકે કાઢી હોતા હું એસોસિએશનો, કારણ કે 25 વર્ષ પહેલાં આ બધું કંઈક ને કંઈક કંઈક જરૂરિયાત હોય તો હું નાનો હતો, પણ એ વખતે નીકળતો, યુવા મોરચાનો પ્રમુખ હતો, તો સહયોગ હોય છે, ઘરના પરિવારથી શરૂ થાય, એ મિત્રોથી શરૂ થાય, ગામથી શરૂ થાય અને એ યાત્રા એ આગળ વધતી હોય છે. હું ખૂબ બધું મારી જીવનની યાત્રામાં મેં જોયું છે, એના આધાર ઉપર હું આપ સૌને શ્રેષ્ઠીઓ બેઠા અને આ કક્ષાએ સરકારમાં મને જે જવાબદારી મળી છે, અમે એને જવાબદારી કરીએ છીએ, અમે હોદ્દો નથી કહેતા, કારણ કે જવાબદારીનું ભાને સતત રહેવું જોઈએ અને એટલા માટે મેં આ સન્માનની આ પાડી દીધી.